हेलो फ्रेंड्स, वेलकम टू गुजराती वानगी। आजे आपणे बनावीशुं मटका मलाई कुल्फी। तो चालो मित्रो शुरू करिए आ मटका कुल्फी बनावानी रीत तेना परफेक्ट इन्ग्रीडियंट साथे। मटका कुल्फी बनावा माटे मैं अही 500 ग्राम फूल फेट क्रीम मिल्क लई लीधु छे। तमे नॉर्मल मिल्क पण यूज करी शको छो। हवे आ 500 ग्राम मिल्क मां आपणे अर्धो कप जेटली शुगर एड करीशुं अने तेने उकळवा दईशुं। अर्धो कप जेटलो वेनिला फ्लेवर नो कस्टर्ड पाउडर लई लेवानो छे अने तेमा ठंडू दूध एड करीने एक लम्स फ्री पेस्ट रेडी करी लईए। अने दूधमा खांड पूरेपूरी ओगळी जाय पछी ज आपणे आ कस्टर्ड पाउडर नो मिश्रण दूधमा एड करीशुं। दूध पूरेपूरू उकळी गया पछी आपणे गेसनी फ्लेम ने बंद करी दईशुं अने कस्टर्ड पाउडर नुं जे मिश्रण हतुं तेने एक वार हलावीने आ दूधमां एड करवानुं छे। कस्टर्ड पाउडर एड कर्या पछी कंटीन्यूअस आपणे दूधमां तेने मिक्स करता रहीशुं તેથી તેમાં ગાંઠો નહીં પડી જાય અને એક લમ્સ ફ્રી પેસ્ટ રેડી થશે। બરાબર મિક્સ કર્યા પછી આ બેટરને આપણે એકદમ ઠંડુ થવા દેવાનું છે। નેક્સ્ટ સ્ટેપમાં એક કપ જેટલી ક્રીમ લઈ લઈશું અને હેન્ડ વિસ્કર અથવા તો વિફ્ટ કરવાના મશીનથી તેને વિફ્ટ કરીશું। ક્રીમ આપણી બરાબર વિફ્ટ થઈ ગઈ છે। હવે આપણે નેસ્લેનું કન્ડેન્સ મિલ્ક તેમાં 3-4 ચમચી એડ કરવાનું છે। ક્રીમમાં કન્ડેન્સ મિલ્ક એડ કર્યા પછી હવે જે કસ્ટર્ડ પાવડરની પેસ્ટ આપણે રેડી કરી હતી તે એકદમ ઠંડી થઈ ગઈ છે અને હવે તેને આપણે આ ક્રીમમાં એડ કરવાની છે। અને એડ કર્યા પછી તેને બરાબર વિફ્ટ કરી લેવાની છે। સારી રીતે વિફ્ટ થઈ ગઈ છે અને આપણું પરફેક્ટ બેટર રેડી થઈ ગયું છે। હવે તેમાં ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું। તો અહીં મેં કાજુ અને બદામ ઝીણા કતરીને એડ કરી લીધા છે।
હવે આપણે કુલ્ફી બનાવવાના મોલ્ડમાં તેને ટ્રાન્સફર કરીશું। મોલ્ડ ઉપર સ્ટીક લગાવીને તેને 5-6 કલાક માટે ફ્રીઝમાં સેટ થવા માટે મૂકી દઈશું। બાકીનું જે મિશ્રણ વધ્યું છે તેને આપણે આ રીતે કુલ્લડમાં કે પ્લાસ્ટિકના કન્ટેનરમાં લઈ લઈશું અને તેને પણ ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દઈશું। કુલ્લડમાં આ રીતે આપણે ફોઇલ પેપર લગાવી લેવાનું છે જેથી તેમાં આઈસ ક્રિસ્ટલ ન જાય અને આપણી કુલ્ફી એકદમ પરફેક્ટ રીતે સોફ્ટ બને। છથી આઠ કલાકમાં આપણી આ મટકા કુલ્ફી પરફેક્ટ રીતે જામીને રેડી થઈ ગઈ છે। હવે તમે તેને સર્વ કરી શકો છો। તો બજાર જેવી જ કુલ્ફી એક વખત ઘરે બનાવવાની જરૂરથી ટ્રાય કરજો। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।